नमस्ते, जय श्री कृष्ण मारा वाला बाळको। ज्ञानपर स्कूलमां तमारू हार्दिक स्वागत छे। तो चलो आपणे कोने याद करवाना छे, पहेला अभ्यासक्रम शुरू करता पहेला कोने याद करीशुं? तो के भगवानने। तो चलो आपणे श्लोक बोलीशुं। गुरुर् ब्रह्मा गुरुर् विष्णु गुरुर् देवो महेश्वर गुरुर् साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम शांति शांति शांति। तो चलो बाळको, केम छो? मजा में ने? तो आज आपणे धोरण एच के जी विषय सामान्य ज्ञान एमां आपणे पाना नंबर 28 सुधी चलाव्यु, बराबर। हवे आज आपणे पाना नंबर 29 बगड़े नवड़े 29। तो चलो तमे पण बाळको पाना नंबर 29 फेरवी लियो, पेन्सिल लई लियो अने रबर लई लियो, बराबर। हवे जो अहींया शुं लिख्युं छे, दूध, बराबर। दूध छे एनाथी तो तमने बधाने खबर ज होय के तमे सवारमां उठो त्यारे दूध पीवो छो ने। तो दूध विशे आपणे आजे चर्चा करवानी छे। जो दूध आपता प्राणियों, दूध सेनाथी मापी शकाय, दूध डेरी अने डेरी माथी आपणी पासे केवी रीते पहोंचे, दूधनी बनावटो तथा मीठाई, बराबर। हवे आपणे अहींया जोईए तो पहेलुं छे ए शुं छे? तो दूध, अने अहींया दूधनी बॉटल छे, बराबर। तमे नाना हशो त्यारे બોટલમાં પીતા હશો, અને આ રીતે ફ્લેવરવાળું દૂધ પણ હવે તો મળે છે ને? તો આ દૂધ છે। પછી દૂધમાંથી શું બને? તો કે દૂધમાંથી દહીં બને, બરાબર। દૂધમાં આપણે છાશનું મેળવણ નાખીએ એટલે દહીં બને, બરાબર। પછી છાશ બને, દહીંમાંથી પાછી છાશ પણ તમે કરી શકો। પછી દૂધમાંથી શું બને? ચોકલેટ પણ બને, અને ચોકલેટ તો તમારી પ્રિય હશે ને? મને પણ ભાવે હો ચોકલેટ તો। તો દૂધમાંથી ચોકલેટ પણ બને, પછી દૂધમાંથી કેક પણ બને, કેક બને ને? હવે અહીંયા છે આઈસ્ક્રીમ, ઠંડો ઠંડો આઈસ્ક્રીમ, તો એ તો તમને ભાવે મને પણ ભાવે, તો દૂધમાંથી આઈસ્ક્રીમ પણ બને। હવે આ શું છે ખબર છે તમને? પેંડા છે। શું? પેંડા। તો દૂધમાંથી પેંડા પણ બને, દૂધમાંથી ઘણી બધી, પેંડા સિવાય બરફી, ઘણી બધી મીઠાઈ પણ બને, બરાબર। થાબડી પેંડા બને, બને ને? તો દૂધમાંથી ઘણી બધી મીઠાઈ બને। હવે અહીંયા શું છે? મલાઈ। જો દૂધ ગરમ કરે ને, પછી દૂધ ઠંડુ થાય ને, એટલે એની ઉપર શું જામી જાય? મલાઈ। આપણે એને તર પણ કહીએ છીએ, બરાબર। તો દૂધ ઉપર જે જામી જાય એ મલાઈ। તો મલાઈ પણ ઘણી બધી વસ્તુમાં ઉપયોગ થાય। જો મીઠાઈ ઘણા બનાવે તો એમાં પણ મલાઈ નાખે, પંજાબી શાક બનાવે તો એમાં પણ મલાઈ નાખે, બરાબર। હવે આ શું છે? તો કે આ માખણ છે, બરાબર। જો માખણ ઘણાય બ્રેડ ઉપર લગાવે, બરાબર, અને આપણે તમે બટર પણ કહે છે, અંગ્રેજીમાં બટર કહેવાય, આપણે એને માખણ કહીએ છીએ। તો પરાઠા કે કાંઈ પણ શેકવું હોય, બ્રેડ શેકવી હોય, તો આ માખણથી આપણે શેકીએ છીએ, બરાબર। તો માખણ પણ દૂધમાંથી બને, બરાબર। દૂધમાં મેળવણ નાખે એટલે છાશ થાય, દૂધમાં મેળવણ નાખે એટલે દહીં થાય, પછી એને એકદમ વલોવે એટલે માખણ બને। હવે આ શું છે? તો કે ઘી। તો જો ઘી ના આવે તો આવા પાઉચે મળે છે, અને આવા ડબરામાં પણ ઘી આવે છે, ટીનમાં પણ ઘી આવે છે ને? તો આ ઘી છે। હવે અહીંયા શું લખ્યું છે? પનીર। તો હવે તો તમે બધા જ બાળકો, ખાસ કરીને પંજાબી શાક ખાતા હોય, બધાને ખબર હોય કે પનીર હાંડી હોય, પનીર મસાલા હોય, બરાબર, પનીર તૂફાની હોય, એટલે હવે તો બધા જ પંજાબી શાક ખાતા હોય, એને ખબર હોય કે આ પનીર છે। તો પનીર પણ દૂધમાંથી બને, બરાબર, દૂધને ફાડીને પછી પનીર બનાવે। પછી આ શું છે? તો કે બરફી। જો અહીંયા બધી આ રીતે જાત જાતની મીઠાઈ છે, તો એ પણ દૂધમાંથી બને। અને આ ગુલાબજાંબુ, બરાબર, તો એ પણ દૂધમાંથી બને। ગુલાબજાંબુ બનાવવામાં મિલ્ક પાવડર પણ નાખે છે, દૂધનો પાવડર પણ નાખે છે, તો એ પણ મિલ્ક પાવડર પણ દૂધમાંથી જ બને, એટલે આ ગુલાબજાંબુ પણ દૂધમાંથી બને, બરાબર। હવે અહીંયા દૂધ આપતા પ્રાણીઓ,
તો આપણને ખબર જ છે કે દૂધ આપતા પ્રાણીઓમાં કોણ કોણ હોય, તો કે ગાય હોય, ભેંસ હોય, બકરી હોય અને ઊંટ પણ હોય. અમુક પ્રદેશોમાં ઊંટડી હોય એનું દૂધ પણ ઉપયોગમાં લેવાતું હોય છે, બરાબર. પછી દૂધ શેનાથી માપી શકાય, તો દૂધ માપવાના જે હોય સાધન એનાથી માપી શકાય, માપ્યું હોય દૂધ માપવાનું, બરોબર. તો હવે આપણે આગળ જોઈએ. તો હવે અહીંયા આપણે આ પ્રવૃત્તિઓ, બરાબર. તો અહીંયા હવે આપણે સૂચના વાંચીએ, બરાબર. દૂધ આપતા પ્રાણીઓ પાસે સાચાની નિશાની કરો, બરાબર. તો જો આપણે આગળ સમજી ગયા ને કે દૂધ કોણ કોણ કયા પ્રાણીઓ આપે છે, તો અહીંયા શેનું ચિત્ર છે, તો કે બકરીનું. તો બકરી દૂધ આપે છે, તમે પણ બધાએ બકરીને જોઈ હશે. તો બકરીના આ નીચેનું ખાનું છે એમાં સાચાની નિશાની કરી છે, બરાબર. હવે આ શેનું ચિત્ર છે, તો કે ગાયનું ચિત્ર છે, તો ગાય પણ દૂધ આપે છે, તો આપણે અહીંયા સાચાની નિશાની કરવાની. હવે આ ભેંસ છે, તમે પણ બધાએ જોઈ હશે, એ પણ દૂધ આપે છે, તો એના ખાનામાં પણ આપણે સાચાની નિશાની કરવાની. અહીંયા સસલું છે, તો એમાં આપણે કરવાની નથી. આ ઊંટ છે, તો ઊંટ છે, ઊંટડી હોય એ પણ દૂધ આપે છે, તો એમાં પણ આપણે સાચાની નિશાની કરવાની. હવે જો અહીંયા શું લખ્યું છે, દૂધ માપવાના સાધનો ફરતે ગોળ કરો. તો તમે જુઓ, જો દૂધ માપવાનું આવું સાધન હોય, ખબર છે, આમાં જો 100 ml લખ્યું છે. આપણે કોઈ પણ પ્રવાહી વસ્તુને માપ્યું હોય તો આપણે ml એટલે કે મિલીલીટર કે લીટરથી માપતા હોય, બરાબર. તો આ માપ્યું છે, તો એની ઉપર આપણે ગોળ કર્યું છે. પછી આ છે ત્રાજવું, તો તમે આવું જોયું જ હશે, બધી દુકાનમાં પણ હોય છે. પણ ત્યારે અત્યારે જે બધા દૂધ કદાચ ઓલી પેક કોથળી હોય એમાં આ રીતે જોખતા હોય, પણ આ અત્યારે માપવાના સાધનમાં આવે નહીં. પણ આ છે એ 500 ml લખ્યું છે, બરાબર. તમારે 500 ગ્રામ દૂધ લેવું હોય અડધો લીટર, તો આનાથી માપીને આપણને આપે. આ છે એ પણ માપવાનું સાધન નથી. આ વજન કાંટો છે, તો એ પણ નથી. પણ અહીંયા જો શું લખ્યું છે, 1 લિટર, તો તમારે 1 લિટર દૂધ લેવું હોય તો આવું સાધનથી માપીને આપે. તો આમાં આપણે ગોળ કરવાનું છે. હવે અહીંયા આગળ જોઈએ, દૂધની બનાવટો પાસે સાચાની નિશાની કરવાની છે. તો ચાલો અહીંયા શું છે, તો કે પનીરનું ચિત્ર છે ને પનીરનું. હવે પનીર નીચે અહીંયા ખાનામાં સાચાની નિશાની કરેલી છે, બરાબર. હવે ચોકલેટ છે, તો એ પણ દૂધમાંથી બને, એટલે અહીંયા પણ આપણે સાચાની નિશાની કરવાની. હવે માખણ છે, તો એ પણ દૂધમાંથી બને, તો અહીંયા પણ આપણે સાચાની નિશાની કરવાની. આ બ્રેડ છે એમાં આપણે કરવાની નથી. હવે અહીંયા શું છે, તો કે ઘી છે, તો એ પણ બને દૂધમાંથી. પછી આ પેંડા છે, તો એ પણ દૂધમાંથી બને, તો અહીંયા પણ સાચાની નિશાની કરવાની. આઈસ્ક્રીમ છે, તો એ પણ દૂધમાંથી બને, તો એમાં પણ આપણે સાચાની નિશાની કરવાની. આ શું છે, આ તમારી ચોકલેટ લોલીપોપ છે ને એ છે, એટલે અહીંયા આપણે કાંઈ કરવાનું છે નહીં. તો ચાલો બાળકો, આજે આપણે પાના નંબર 29 પૂર્યો, બરાબર. તો તમે પણ સરસ રીતે પૂરી લેજો. તો ચાલો બાળકો આવજો. નમસ્તે. જય શ્રી કૃષ્ણ મારા વાલા બાળકો.